આ પ્રસંગ છે 1983 નો, જ્યારે દાદાશ્રી ગુજરાતના કિલ્લાપારડી ગામે પધાર્યા હતા. કિલ્લાપારડીના મહાત્માઓને દાદાશ્રી પ્રત્યે ખૂબ જ ભક્તિભાવ હતો અને જ્યારે પણ દાદાશ્રી આવવાના હોય ત્યારે બધા જ પોતાનું બધું કામ છોડીને પોતાના ગામમાં દાદાશ્રીનું સ્વાગત કરવા અને દર્શન કરવા માટે પહોંચી જતા. અને ત્યાંના લોકોના આવા ભક્તિભાવને લીધે જ તો દાદાશ્રી પણ કિલ્લાપારડીને ગોકુળિયું ગામ કહેતા, એટલે કે કૃષ્ણ ભગવાનના ગોકુળ ગામ જેવું, જ્યાં બધી ગોપીઓ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરવા દોડી જતી. દાદા કેવું હોય કે આવે ને એટલે દાદા કે અહીંયા સત્સંગ નહીં, બધાને દર્શન કરવા દો. તો લગભગ દાદા આવ્યો તો 5000 માણસો ખાલી દર્શન જ કરે દાદા, બધા લાઇનમાં આવીને દર્શન જ કરે. દાદા કે અહીંયા દર્શનનો જ કાર્યક્રમ છે અને બધાની દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને દર્શન કરે. તો લગભગ અમારે તો એક મોહલ્લાના મોમેડન ભાઈ કોઈ બાકી નહીં હશે કે જેણે દાદાની પાલખી ના ઉચકી હોય પારડી ગામના. ત્યારે આખું ગામ એમાં એવો એક બી વ્યક્તિ બાકી નહીં હોય એને દાદાને ના જોયો એવું ના બને. હવે એ દિવસે જ્યારે દાદાશ્રી ત્યાં પધાર્યા ત્યારે ત્યાંના એક શિવ મંદિરમાં આપણા મહાત્માઓ માટે દાદાશ્રીના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પદ ગુંજન ચાલતું હતું અને બધા મહાત્માઓ હાથમાં ફૂલહાર લઈને લાઈન બંધ ઉભા હતા, એક પછી એક દાદાશ્રીના દર્શન કરી રહ્યા હતા. ત્યાં જ એ મંદિરની એકદમ સામે એક બંધ ઘરના ઓટલા પર જૂના ફાટેલા કપડામાં એક ઘરડા માજી હંમેશા બેસી રહેતા હતા. લોકોએ આપેલી ભિક્ષાથી જ એમનું ગુજરાન ચાલતું હતું. મંદિરમાં આટલી બધી ભીડ જોઈને એમને લાગ્યું કે જરૂર અહીંયા કોઈ મહાન વ્યક્તિ આવ્યા હશે જેમના દર્શન માટે આટલા બધા લોકો આવ્યા છે. તો હું પણ દર્શન કરું એમના, એવું વિચારીને તેઓ મંદિરમાં ગયા તો ખરા, પણ દૂર ઊભા રહ્યા. એમની મૂંઝવણ એવી હતી કે મારા જેવી ગરીબને કોઈ દર્શન કરવા દેશે કે નહીં. દાદાની દ્રષ્ટિ બાઈ પર પડી ને એટલે બધાને કીધું ખાય સાઈડ પર ખસો, પેલા બેનને આવવા દો અંદર. એટલે બધાને સાઈડ પર ખસે, એમની વિધિ કરેલી દાદાએ. એ ગજબનો પ્રસંગ હતો. હવે આટલી વાર સુધી તો એ માજી તરફ કોઈનું ધ્યાન ગયું નહોતું, પણ હવે કંઈક એવું થયું કે ઘરડા માજી તરફ બધા જ જોવા લાગ્યા. બધા આશ્ચર્યચકિત, બધાને એમ થયું કે આટલા લોકોની વચ્ચે પણ દાદાશ્રીનું ધ્યાન એ માજી તરફ ગયું. બધાને નવાઈ લાગી કે આટલા બધા લોકોની ભીડમાં પણ પેલા માજીના હૃદયના સ્પંદનો દાદાશ્રી સુધી પહોંચી ગયા. અને દાદાશ્રીની કરુણા જુઓ કે માજીને ખાસ આગળ બોલાવીને એમના દર્શનની અભિલાષા પૂરી કરી. કેવા જબરદસ્ત હતા એ માજીના પુણ્ય. અને આમ પણ દાદાશ્રી કહેતા જ ને, જે અમારી પૂંઠના પણ દર્શન કરશે એને મોક્ષની લિંક અવશ્ય મળી જ જશે. ધન્ય છે આ જ્ઞાની પુરુષને અને ધન્ય છે એમના આ કરુણા ભાવને.